हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरवी में आपनु स्वागत है। मित्रों, अत्यारे 2023 में जे टाट वन की परीक्षा है एनी तैयारी आप खूबज सरस रीते करी रहा हो। आशा है कि अमरा तरफ थी जे वीडियो बनावामां आवे छे ए तमने क्यांक ने क्यांक मददरूप थई शकशे। तो आजे अमे एक आवोज खूबज महत्वनो वीडियो तमारी समक्ष लईने आव्या छे। खास करीने जे टाटनी नवी परीक्षा पद्धति छे 2023 मुजब तेना विषय ने संलग्न जे साइकोलॉजी ना मोस्ट आईएमपी क्वेश्चन्स छे ए अहीं आजे आपणे वीडियो में डिस्कस करवा जई रह्या छे। तो चालो शुरू करिए वीडियो। मित्रों, जे प्रश्न छे फर्स्ट, साइकोलॉजी ए कई भाषानो शब्द छे? तो मित्रों, आओ, ए ग्रीक भाषानो शब्द छे। खास करीने कदाच जो तमे न जाणता होय तो जे साइकोलॉजी शब्द छे ए साइकी PSYCHE साइकी एटले के आत्मा थाई अने लॉगोस LOGOS लॉगोस एटले के विज्ञान। तो आ बन्ने शब्दना मिश्रणथी आ शब्द बन्यो छे साइकोलॉजी, जेने आपणे खास करीने मनोविज्ञान कहीए छे। तो आ परीक्षामां पूछी शके एवो मोस्ट आईएमपी क्वेश्चन्स छे। त्यार पछी छे प्रश्न, मनोविज्ञान ए आत्मानुं विज्ञान छे तेवुं कोणे कह्युं हतुं? तो आवुं रुडोल्फे कह्युं हतुं, जेनुं आખું નામ છે ગોકલ રુડોલ્ફ। તો રુડોલ્ફે આવું કહ્યું હતું। ત્યાર પછી પ્રશ્ન છે, વિલિયમ જેમ્સ અને વિલહેમ વુન્ટ મનોવિજ્ઞાનને કેવું શાસન ગણાવે છે? તો મિત્રો, એ એને ચેતનાનું શાસન ગણાવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વુડવર્થના મત મુજબ મનોવિજ્ઞાન એ વર્તમાન સમયમાં શાનો અભ્યાસ સૂચવે છે? તો મિત્રો, એ માનવ વર્તનનો અભ્યાસ સૂચવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનના અભ્યાસનું ધ્યેય શું છે? તો મિત્રો, ખાસ કરીને જીવનલક્ષી ગુણવત્તામાં સુધારો થાય એ મનોવિજ્ઞાનના અભ્યાસનું ધ્યેય છે, એટલે જવાબ આવશે બી। ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે, આવી વ્યાખ્યા કોણે આપી હતી? તો આપણે જો અભ્યાસ કર્યો હોય તો આપણે ખ્યાલ હશે કે મોર્ગને આપી હતી। ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, તેવું સૂચન કોણે કર્યું? તો એ ગેરેટે કર્યું। મિત્રો, આ જે પ્રશ્નો છે એમાંથી પરીક્ષાની અંદર એક બે માર્ક્સના પ્રશ્ન અવશ્ય પૂછાય જ છે કે આ વ્યાખ્યા કોણે આપી હતી, એટલે ખાસ તમે આ પ્રશ્નોને નોટડાઉન કરી અને એનો અભ્યાસ કરજો। ત્યાર પછીનો પ્રશ્ન છે, શિક્ષણને મનોવિજ્ઞાન સાથે જોડવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો એ પેસ્ટોલોજીના ફાળે જાય છે। ત્યારબાદનો પ્રશ્ન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્યાંથી ક્યાં સુધીના શીખેલા અનુભવોનું વર્ણન છે? તો મિત્રો, એ જન્મથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધી ના જે અનુભવો છે એનું વર્ણન છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, અધ્યયન મનોવિજ્ઞાન શાના સંબંધી મનોવિજ્ઞાન છે? તો મિત્રો, જે અધ્યયનને લગતું મનોવિજ્ઞાન છે એ ખાસ કરીને શિક્ષણને લગતું મનોવિજ્ઞાન છે। શૈક્ષણિક મનોવિજ્ઞાન કેવું સ્વરૂપ છે? તો મિત્રો, એ વ્યવહારિક સ્વરૂપ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનનું પ્રથમ કાર્ય શું છે? તો શૈક્ષણિક મનોવિજ્ઞાનનું પ્રથમ કાર્ય, આ આન્સર અહીંયા ડી આવશે, વર્ગખંડની સમસ્યા ઉકેલવી એ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, શીખવાની પ્રક્રિયાની સાચી સમજ શૈક્ષણિક મનોવિજ્ઞાન દ્વારા કોને પડે છે? તો એ શિક્ષકને પડે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, બાળકને બાળક જ રહેવા દો તેવી હિમાયત કોણે કરી હતી? તો ખાસ કરીને આવી હિમાયત રૂસોએ કરી હતી। ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનના વર્તનને કયા મનોવિજ્ઞાનીએ વધારે સ્પષ્ટ રીતે સમજાવ્યું? તો એ સ્કિનરે। ત્યાર પછીનો પ્રશ્ન છે, પેસ્ટોલોજી મનોવિજ્ઞાનના અર્થમાં બાળકને કોની પ્રકૃતિ માનતા હતા, સોરી પ્રતિકૃતિ માનતા હતા? તો એ લઘુ માનવની પ્રતિકૃતિ માનતા હતા। ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શૈક્ષણિક મનોવિજ્ઞાનનો હેતુ નથી? તો મિત્રો, અહીંયા તમે એ બી અને સી જોઈ શકો છો કે જે બાળકમાં ઈચ્છિત વર્તન અને પરિવર્તન લાવવું, ટીચર એઝ અ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ,
એટલે કે જે શિક્ષક છે એ મિત્ર છે, ફિલોસોફર છે અને ગાઈડ માર્ગદર્શક છે, અને વિકાસ કક્ષા દ્વારા પ્રેરણા વર્તનનો વિનિયોગ. આ ઉપરના એ બી અને સી એ ખાસ કરીને મનોવિજ્ઞાનના હેતુ છે, પરંતુ જે ડી છે કે બાળકની ટેવને અન્ય વૃત્તિ તરફ વાળવી, એ અહીંયા આપણે કહી શકાય કે એનો ખાસ કરીને હેતુ નથી. 18મો પ્રશ્ન છે, નીચેના પૈકી શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કયો ખ્યાલ છુપાયેલો છે? તો ખાસ કરીને જે સી આન્સર છે, કોને શીખવે છે તે મહત્વનું છે, એ ખ્યાલ અહીંયા છુપાયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન રમત પ્રવૃત્તિ અને સ્વાતંત્ર્ય દ્વારા કરવામાં આવતું વિદ્યાર્થીનું અધ્યયન છે, આ ખ્યાલ કોણે આપ્યો હતો? તો આ ખ્યાલ ફ્રોબેલે આપ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પદ્ધતિ શૈક્ષણિક મનોવિજ્ઞાનના અભ્યાસની પદ્ધતિ નથી? તો આન્સર આવશે ડી, નિદર્શન. તો મિત્રો અહીંયા કુલ 20 ક્વેશ્ચન્સ છે મોસ્ટ આઈએમપી. તમને પ્રશ્નો ગમ્યા હશે, તમે એનો અભ્યાસ કરજો. આપે આ વિડીયો જો, આપનો ખૂબ ખૂબ આભાર. જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોઝને લાઈક કરજો જો આપને પસંદ પડે તો, અને જો તમને લાગે કે આ વિડીયો અન્ય માટે હેલ્પફુલ છે તો તમે એને બીજા સાથે શેર પણ કરી શકો છો. મિત્રો હવે બે નવા મહત્ત્વના ટૉપિક સાથે ફરી એક વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.